नमस्ते विद्यार्थी मित्रों, आपणे अगाउना विडियो लेक्चर नी अंदर पद्धति नंबर एक सरेराश नफानी पद्धतिनो अभ्यास कर्यो हतो। त्यारबाद मित्रों आजना लेक्चर में आपणे पद्धति नंबर बे भारित सरेराश नफानी पद्धतिनो अभ्यास करवाना छे। प्रथम तो आपणे भारित सरेराश नफानी पद्धतिनो अर्थ समझीशुं अने त्यारबाद ते नफानी पद्धतिनो उपयोग करीने पागड़ीनी किंमत मेळवा माटे कया कया प्रकारना जरूरी सूत्रोनो उपयोग थशे ते सूत्रोनी आपणे समज मेळवीशुं अने त्यारबाद आपणे तेने लगता बे उदाहरणनो अभ्यास करीशुं अने साथे साथे जे स्वाध्यायमां बीजा बे भारित सरेराशनी पद्धतिना बे दाखलाओ आपेला छे ते तमारे होमवर्कमां कम्प्लीट करवाना रहेशे। तो चालो मित्रों समजीए पद्धति नंबर बे भारित सरेराश नफानी पद्धति। मित्रों पद्धति जे एक आपणे समजूती मेळवी हती तेनुं टाइटल हतुं सरेराश नफानी पद्धति। अहीं आपणुं टाइटल बने छे भारित सरेराश नफानी पद्धति, एटले के सरेराश नफो तो मेळवानो छे पण कई मेथडना आधारे, तो के भारित सरेराश नफानी पद्धति। मित्रों खास पद्धतिना नाम साथे प्रश्ननी ओळख मेळवीने छे पछी ज आपणे पद्धतिनो उपयोग करीने दाखलो सोल्व करवानो थशे। एटला माटे मित्रों खास कई पद्धतिनी मददथी आपणे सम सोल्व करवानो छे ते वस्तु तमारे प्रथम क्लियर करवानी रहेशे। आपणुं टाइटल छे भारित सरेराश नफानी पद्धति, जेनो अर्थ शुं बने छे, तो के भारित सरेराश नफो एटले जुदा जुदा वर्षोना नफाने भार आपीने। जो मित्रों खास अहींया शब्द याद राखजो, जुदा जुदा नफाने भार आपीने शोधवामां आवती नफानी सरेराश। नफानी सरेराश तो मेळवानी छे, परंतु नफानी सरेराश आपणे डायरेक्ट जेम सरेराश नफानी पद्धतिथी मेळवता हता ते रीते नथी मेळवानी, परंतु आपणे नफाने जुदा जुदा वर्षोने नफाने भार आपीने भारित सरेराश नफानी पद्धतिथी आपणे सम सोल्व करवानो થશે। તો એ કઈ રીતે? તો એ આપણે આજના લેક્ચરમાં શીખવાના છે। પ્રથમ તો ભારિત સરેરાશ નફો મેળવવાનો થશે, ત્યારબાદ આપણે પાઘડીનું મૂલ્ય પ્રાપ્ત કરવાનું થશે। હવે ભારિત સરેરાશ નફો આપણે કઈ રીતના મેળવવાનો થશે? તો એનું મિત્ર સૂત્ર છે કે ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર। હવે કુલ ભાર કઈ રીતે મેળવવો અને સર કુલ ભારિત નફો કઈ રીતે પ્રાપ્ત કરવો? તો તેની સમજૂતી હમણાં જ્યારે આપણે ઉદાહરણ સોલ્વ કરીશું ત્યારે આપણે સોલ્વ કરવાનું થશે। પરંતુ જ્યારે આપણને ભારિત સરેરાશ નફો પ્રાપ્ત થશે તો એ ભારિત સરેરાશ નફાનો ઉપયોગ કરીને આપણે પાઘડીનું મૂલ્ય પ્રાપ્ત કરવાનું થશે। સરેરાશ નફાની પદ્ધતિમાં જે પાઘડીનું સૂત્ર હતું તેને અનુરૂપ, તેને લગતું જ થોડું સિમિલર એવું સૂત્ર પણ તમારે પાઘડીનું પદ્ધતિ નંબર બેમાં થશે, પણ તેમાં જે સરેરાશ નફાનો ઉપયોગ કરવામાં આવતો હતો તેના બદલામાં આપણે ભારિત સરેરાશ નફાનો ઉપયોગ કરીશું। એટલે આપણું પાઘડીનું સૂત્ર શું બનશે કે ભારિત સરેરાશ નફો તેને ગુણ્યા ખરીદીના વર્ષો। એટલે ભારિત સરેરાશ નફાની પદ્ધતિની જો તમારે મેથડ શીખવી હોય તો તેના માટે એક તેનો અર્થ, તેની વ્યાખ્યા અને બંને સૂત્રો તમને યાદ હોવા જોઈએ। ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર, જે બંનેને ભાગાકાર કરતા આપણને જે નફાની એવરેજ કહેતા કે સરેરાશ મળવા પાત્ર થશે તેને આપણે ભારિત સરેરાશ નફો તરીકે ઓળખીશું, અને તે જે ભારિત સરેરાશ નફો પ્રાપ્ત થાય તેની મદદથી આપણે પાઘડીનું મૂલ્ય પ્રાપ્ત કરીશું કે ભારિત સરેરાશ નફાને ખરીદીના વર્ષો સાથે મલ્ટીપ્લાય કરતા આપણને જે આન્સર મળવા પાત્ર થશે તેને આપણે પાઘડી તરીકે ઓળખીશું, અને તે ખરીદીના વર્ષોની માહિતી તમને પ્રશ્નની અંદર ક્લિયર એન્ડ કટ આપેલ હશે। તો મિત્રો આ બધી જ બાબત જો હવે તમને ક્લિયર થઈ ગઈ હોય તો હવે તમને દાખલાઓ ડેફિનેટલી આવડશે। તો આપણે શરૂઆત કરીએ ઉદાહરણ નંબર 3 થી। પ્રથમ તો મિત્રો અગાઉ મેં તમને કીધેલું તે જ રીતે આપણે પ્રશ્ન વ્યવસ્થિત ક્લિયર કરી લેવાનો, પ્રશ્ન સમજાઈ જાય ત્યારબાદ ટોટલ 5 પદ્ધતિમાંથી કઈ પદ્ધતિથી પાઘડીનું મૂલ્ય પ્રાપ્ત કરવાનું છે તેની માહિતી તમને ક્લિયર એન્ડ કટ હોવી જોઈએ, ત્યારબાદ જ તમારે આન્સરની શરૂઆત કરવાની રહેશે। તો ઉદાહરણ નંબર 3 આપણે પ્રશ્ન સમજીએ। ઉદાહરણ 3માં તમને શોર્ટ એન્ડ સ્વીટ ક્લિયર એન્ડ કટ માહિતી આપી દીધી છે કે નીચેની માહિતી પરથી ભારિત સરેરાશ નફાની, નીચેની માહિતી પરથી ભારિત સરેરાશ નફાની રકમ શોધો।
જો અહીંયા મિત્રો માત્ર તમારી પાસે એક જ વસ્તુ માંગેલ છે, કઈ વસ્તુ? તો કે ભારિત સરેરાશ નફાની રકમ જ મેળવવાની કીધી છે. પ્રશ્નમાં કોઈ પણ જગ્યાએ તે પ્રકારે તમને માહિતી નથી આપી કે પાઘડીનું મૂલ્ય પણ મેળવવું. માત્ર તમારે ભારિત સરેરાશ નફો જ મેળવવાનો છે, એટલે કે સ્ટેપ નંબર એક જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે, પાઘડીનું મૂલ્ય મેળવવાનું થતું નથી. હવે ભારિત સરેરાશ નફો મેળવવા માટે તમારી પાસે શું અનિવાર્ય છે? તો કે કુલ ભારિત નફો જો હોય અને કુલ ભાર તમારી પાસે હોય તો તેનો તમે ભારિત સરેરાશ નફો પ્રાપ્ત કરી શકો. હવે ભારિત સરેરાશ નફો પ્રાપ્ત કરવા માટે આપણે કોષ્ટક બનાવવાનું થશે. તો ચાલો આન્સરથી શરૂઆત કરીએ. ટાઇટલ આપી દેશું આન્સર. તે કોષ્ટક કયા પ્રકારનું બનશે? તો પહેલી કોલમ બનાવી નાખવાની વર્ષ, બીજી કોલમ બનાવી નાખવાની નફો, જે બંને માહિતી તમને પ્રશ્નની અંદર આપેલ જ હશે. ત્યારબાદ તમારે ત્રીજી કોલમ બનાવવાની થશે ભારની, અને ચોથી કોલમ બનાવવાની થશે ભારિત નફાની, જે આ બંને કોલમ તમારા માટે નવી રહેશે. અગાઉ જ્યારે પદ્ધતિ નંબર એકનો અભ્યાસ કર્યો તો તેમાં આપણે આ બે જ કોલમ બનાવતા હતા, અહીંયા આપણે ટોટલ ચાર કોલમ બનાવવાની થશે. તો પહેલી બાબત વર્ષ, ત્યારબાદ નફો, ત્યારબાદ ભાર, અને પછી ભારિત નફો દર્શાવીશું. તો વર્ષ અને નફાની જે માહિતી આપણને પ્રશ્નમાં આપેલ છે તે આપણે જવાબના કોષ્ટકમાં દર્શાવી દઈએ. પ્રથમ આપણે વર્ષ લખીશું 2013-14, 2014-15, 2015-16 અને 2016-17. તેમ ટોટલ ચાર વર્ષની માહિતી તમારી સમક્ષ પ્રશ્નમાં રજૂ છે. હવે ચારે ચાર વર્ષો દર્શાવ્યા બાદ તે ચારે ચાર વર્ષનો આપણે નફો દર્શાવી દઈશું. પ્રથમ વર્ષનો નફો આપણને કેટલો આપ્યો છે? 40,000 રૂપિયા. બીજા વર્ષનો આપણને નફો કેટલો આપ્યો છે? 50,000 રૂપિયા. ત્રીજા વર્ષનો નફો આપણને કેટલો આપેલ છે? તો કે 60,000 રૂપિયા. અને લાસ્ટ નંબર 4 યરનો આપણને નંબર વર્ષનો નફો આપ્યો છે 70,000 રૂપિયા. અગાઉના પદ્ધતિમાં આપણી ચારે ચાર વર્ષના નફાનો ટોટલ કરીને સરેરાશ નફો પ્રાપ્ત કરીને આપણે પાઘડીનું મૂલ્ય મેળવતા. તે પદ્ધતિની મદદથી આપણે અહીંયા પાઘડીનું મૂલ્ય નથી મેળવવાનું, આપણને ભારિત સરેરાશ નફાની રકમ મેળવવાની કીધી છે. તો ભારિત સરેરાશ નફાની રકમ પ્રાપ્ત કરવા માટે તમારે દરેક વર્ષના નફાને ક્રમ અનુસાર ભાર આપીને નફાનો ભાર સાથે ગુણાકાર કરીને તમારે ભારિત નફો મેળવવાનો થશે. હવે અહીંયા મિત્રો 2-5 પોઈન્ટ તમારી સમક્ષ રજૂ કરું છું, ખાસ સમજજો. જો પ્રશ્નમાં તમને ચોખવટ કરી જ દીધી હોય કે તમારે ભારિત સરેરાશ નફાની પદ્ધતિની મદદથી જ દાખલો ગણવાનો છે તો તમારે કોઈ બાબત વિચારવાની નથી. પરંતુ અહીંયા તમને પ્રશ્નમાં તે પ્રકારે માહિતી આપેલ હોય કે નીચેની માહિતી પરથી યોગ્ય સરેરાશનો ઉપયોગ કરી પાઘડીની કિંમત અથવા તો નફાની રકમ પ્રાપ્ત કરો. હવે તમારી પાસે સરેરાશની ટોટલ 2 પદ્ધતિઓ છે, નંબર 1 સરેરાશ નફાની પદ્ધતિ અને નંબર 2 ભારિત સરેરાશ નફાની પદ્ધતિ. મિત્રો હવે ખાસ સમજો, જો યોગ્ય પદ્ધતિ તેવું સૂચન કરેલ હોય અને તમારે પોતે જાતે ડિસાઇડ કરવાનું હોય કે પદ્ધતિ નંબર 1નો ઉપયોગ કરવો કે પદ્ધતિ નંબર 2નો ઉપયોગ કરવો, ત્યારે મિત્રો એક નિયમ છે, જો નફામાં સતત ક્રમશઃ વધારો થતો હોય ત્યારે આપણે ભારિત સરેરાશ નફાની પદ્ધતિનો ઉપયોગ કરીશું. પણ જો નફામાં વધઘટ જોવા મળતી હોય અથવા તો એકાદ વર્ષમાં ખોટની પણ માહિતી હોય, ક્રમ અનુસાર નફો સતત વધતો ન હોય, તો આપણે સરેરાશ નફાની પદ્ધતિનો ઉપયોગ કરવાનો થશે. જો અહીંયા આપણે નિયમ લાગુ પાડીએ, પહેલા વર્ષે નફો કેટલો હતો? 40,000. બીજા વર્ષે નફો કેટલો થયો? 50,000. એટલે પહેલા વર્ષ કરતાં બીજા વર્ષના નફામાં શું થયો? વધારો. બીજા વર્ષે નફો કેટલો છે? 50,000. ત્રીજા વર્ષે કેટલો થયો? 60,000. તો બીજા વર્ષ કરતાં ત્રીજા વર્ષના નફામાં શું થયો? વધારો થયો. ત્રીજા વર્ષનો નફો કેટલો છે? 60,000. ચોથા વર્ષનો નફો કેટલો છે? 70,000. તો ત્રીજા વર્ષની સાપેક્ષમાં પણ ચોથા વર્ષના નફામાં સતત તમે જોઈ શકો છો 40, 50, 60, 70 ક્રમ અનુસાર દરેક વર્ષે નફામાં વધારો જોવા મળે છે.
एक पण जग्याए नफामां घटाडो जोवा मळतो नथी। एटले के जो नफानुं वलण सतत वधतुं होय त्यारे प्रश्नमां जो आपणे योग्य पद्धति एवी माहिती आपेल होय तो आपणे जाते निर्णय लेवानो थशे, अने नफामां वधारो होय तो आपणे भारित सरेराश नफानी पद्धतिनो उपयोग करीशुं, अन्यथा जो नफामां वधघट जोवा मळती होय तो आपणे सरेराश नफानी पद्धतिनो उपयोग करीशुं। तमे उदाहरण नंबर एक अने बेनो जे आपणे अगाउना लेक्चरमां अभ्यास करी गया ते दाखलामां जोजो, तेना नफामां वधघट जोवा मळे छे ने एक प्रश्ननी अंदर तो तमने 40,000 ની ખોટ પણ આપેલ છે। જો નફામાં સતત વધારો હોય ત્યારે જ ભારિત સરેરાશ નફાની પદ્ધતિનો ઉપયોગ થઈ શકે, પણ નફામાં વધઘટ હોય તો સરેરાશ નફાની પદ્ધતિનો ઉપયોગ કરવાનો। મિત્રો, આ કોન્સેપ્ટ ક્લિયર એન્ડ કટ યાદ રાખજો, કારણ કે આ કોન્સેપ્ટ તમારે પદ્ધતિ નંબર 3, 4 અને 5 આ ત્રણે પદ્ધતિની અંદર આ કોન્સેપ્ટ તેમાં આપણે ઉપયોગી બનશે। પણ જો આ માહિતીથી તમે પરિચિત નહીં હો તો ત્યારે કન્ફ્યુઝન ક્રિએટ થશે। એટલા માટે મિત્રો ખાસ યાદ રાખવાનું છે, પ્રશ્નમાં સૂચના આપી દીધી છે, ચોખવટ કરી દીધી છે, તો નિયમ અંગે કોઈ પણ બાબત વિચારવાની નથી, પરંતુ પ્રશ્નમાં ચોખવટ નથી કરી કે તમારે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો, ત્યારે તમારે આ નિયમ લાગુ પાડવાનો કે ક્રમશઃ નફામાં સતત વધારો હોય તો ભારિત, અન્યથા સરેરાશ નફાનો ઉપયોગ કરવાનો રહેશે। ક્લિયર? તો હવે સરેરાશ નફાનો ઉપયોગ આપણે કઈ મેથડથી ઉપયોગ કરવાનો, સૂચના આપી જ દીધી છે કે ભારિતનો જ ઉપયોગ કરવાનો છે, તો આપણે કોઈ વિચારણા નથી, પરંતુ અહીંયા આપણા નિયમ પણ લાગુ પડે છે અને સૂચના પણ જે આપેલ છે જે બંને એક સરખી એક સમાન સ્વરૂપ ધારણ કરેલ છે। હવે વર્ષ આપ્યો છે, નફો આપ્યો છે, કન્ફર્મ થઈ ગયું, હવે આપણે ભાર દર્શાવવાના છે। હવે મિત્રો ખાસ ધ્યાન આપવાનું છે, જ્યારે આપણે ભાર દર્શાવીએ ત્યારે અગાઉનું જૂનામાં જૂનું વર્ષ હોય ત્યાંથી ક્રમ અનુસાર આપણે ભાર દર્શાવવાના થશે। ધંધાનું પ્રથમ વર્ષ હોય તો 1, બીજા વર્ષનો નફો હોય તો 2, ત્રીજા વર્ષનો નફો હોય 3, ચોથા વર્ષનો નફો હોય તો 4, એમ કરીને આપણે ક્રમ અનુસાર ભાર દર્શાવવાના થશે। તો આપણું પ્રથમ વર્ષ કયું છે? 2013-14, તો ત્યાં આપણે ભાર દર્શાવીશું નંબર 1। 2014-15 કયા વર્ષનો નફો આપ્યો? બીજા વર્ષનો, તો ત્યાં આપણે ભાર દર્શાવી દઈશું નંબર 2। ત્રીજું વર્ષ કયું છે? 15-16 નફો આપ્યો છે, તો ત્યાં આપણે ભાર દર્શાવી દઈશું નંબર 3। અને ચોથા વર્ષનો નફો કેટલો આપ્યો છે? 2016-17 70,000, તો ત્યાં આપણે ભાર દર્શાવી દઈશું નંબર 4। એટલે મિત્રો ક્રમ અનુસાર ભાર આપવાના। જો ઘણીવાર પ્રશ્નની અંદર તમને વર્ષ અને નફાની માહિતી જો ઉલટ સુલટ આપેલ હોય તો તેને તમારે ક્રમ અનુસાર ગોઠવણી કરીને જ ભાર આપવાનો છે। અહીંયા આપણને ક્રમ પ્રમાણે જ વર્ષો અને ક્રમ પ્રમાણે જ નફાની માહિતી આપેલ છે, એટલે કોઈ પ્રશ્ન નથી। પણ જો અહીંયા તમને પ્રશ્નોના વર્ષ અને તેનો નફો ઉલટ સુલટ આપેલ હોય તો એને તમારે યોગ્ય પદ્ધતિથી આ રીતે ક્રમ મુજબ ગોઠવણી કરીને જ ભાર આપવાનો છે। જેમ વર્ષ વધતું જશે એમ આપણો ભારનો એક ક્રમ વધતો જશે। ક્લિયર? મિત્રો ખાસ ધ્યાન આપજો, અમુક પ્રશ્નો એવી રીતના ટ્વિસ્ટેડ કરીને પૂછાઈ શકે છે કે તમને રિવર્સમાં વર્ષો આપ્યા હોય અથવા તો વર્ષો અડાવડા આપ્યા હોય, નફાની માહિતી પણ ઉલટ સુલટ આપી હોય, તો ત્યારે તમારે વર્ષ અને નફાને સિક્વન્સમાં કે તા કે ચડતા ક્રમમાં ગોઠવીને જ પછી તમારે ભાર દર્શાવવાનો છે। ક્લિયર? તો હવે નફો અને ભાર જ્યારે આપણને મળવા પાત્ર થાય તો એ નફા અને ભારની મદદથી આપણે ભારિત સરેરાશ નફો પ્રાપ્ત કરી શકીએ। તો કઈ રીતે? તો કે નફાનો ભાર સાથે ગુણાકાર કરવાનો। નફાનો ભાર સાથે ગુણાકાર કરતાં આપણને જે રકમ પ્રાપ્ત થશે તેને આપણે કહેશું ભારિત નફો। તો પ્રથમ વર્ષનો નફો કેટલો છે? 40,000। 40,000ને 1 વડે મલ્ટીપ્લાય કરીએ તો આપણો આન્સર કેટલો મળવા પાત્ર થાય? 40,000 × 1 બરાબર આપણો આન્સર બને 40,000 રૂપિયા। ત્યારબાદ બીજા વર્ષે નફો કેટલો છે? 50,000। 50,000 × 2 કરીએ તો આપણો આન્સર કેટલો બને? તો કે 1,00,000 રૂપિયા।
ત્રીજા વર્ષનો નફો છે 60,000. 60,000 ગુણ્યા 3 કરીએ 6 તેરી 18, આપણો આન્સર બને 1,80,000 રૂપિયા. ત્યારબાદ ચોથા વર્ષનો નફો કેટલો છે 70,000. 70,000 ગુણ્યા 4 કરવાના, 7 ચોક 28, એટલે આપણો નફો બને 2,80,000. અહીં સુધી ક્લિયર મિત્રો? ત્યારબાદ મિત્રો ખાસ યાદ રાખવાનું છે, આપણે ટોટલ જરૂર કરવાનો છે પણ ભાર અને ભારિત નફો લાસ્ટ બે કોલમનો ટોટલ કરવાનો છે, નફાનો ટોટલ કરવાનો નથી. એટલે આપણે ટાઇટલ જરૂર આપીશું કુલ, પરંતુ આપણે ભાર અને ભારિત નફાનો જ ટોટલ કરવાનો છે. ભારનો ટોટલ કરીએ 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4, જેનો આપણને મિત્રો ટોટલ મળવા પાત્ર થશે 10, જેને મિત્રો આપણે કુલ ભાર તરીકે ઓળખીશું. જે આપણે કુલ ભારનો ઉપયોગ કરવાનો થશે ને, તો આપણને કુલ ભાર કેટલો મળવા પાત્ર થયો? તો કે 10. હવે કુલ ભાર મળ્યા બાદ આપણે હવે કુલ ભારિત નફો મેળવવાનો છે. તો કુલ ભારિત નફાનો ટોટલ કરવાનો 40,000 વત્તા 1,00,000 વત્તા 1,80,000 વત્તા 2,80,000. તે ચારે ચાર વર્ષનો નફાનો ટોટલ જો તમે કેલ્સીમાં કરો તો તમને મિત્રો આન્સર મળવા પાત્ર થાય 6,00,000 રૂપિયા. તો આપણે કુલ ભારિત નફો દર્શાવી દઈશું 6,00,000 રૂપિયા. આ મિત્રો પહેલું સ્ટેપ તમારું, કે કોષ્ટક બનાવીને નફાનો ભાર સાથે ગુણાકાર કરીને ભારનો ટોટલ અને ભારિત નફાનો ટોટલ પ્રાપ્ત કરી લેવાનો. જે બંને ટોટલ પ્રાપ્ત થઈ જાય ત્યારબાદ આપણે ભારિત સરેરાશ નફાના સૂત્રનો ઉપયોગ કરીને ભારિત સરેરાશ નફો પ્રાપ્ત કરી શકીશું. તો ભારિત સરેરાશ નફો પ્રાપ્ત કરવા માટે આપણે તેનું સૂત્ર દર્શાવીએ, કે ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. મિત્રો ખાસ ધ્યાન રાખજો, મોટાભાગના વિદ્યાર્થીઓ પહેલી વખત જ્યારે આ ચેપ્ટરનો અભ્યાસ કરતા હોય ત્યારે આ ભૂલ કરે છે. ઉતાવળમાં ને ઉતાવળમાં ભારિત સરેરાશ નફાની પદ્ધતિમાં કુલ ભારિત નફો તો સાચો લખી નાખે છે, પણ કુલ ભાર લખવાની જગ્યાએ પેઢીના કુલ વર્ષો લખી નાખે છે. જેમ કે અહીંયા કુલ ભાર આપણે 10 દર્શાવીશું અને ઉતાવળમાં તમે 4 વર્ષ લખાઈ જશે, તો તમારો ભારિત સરેરાશ નફો ખોટો સાબિત થશે. એટલે મિત્રો ખાસ ઉતાવળ નહીં કરવાની, ઉતાવળમાં પ્રશ્નમાં આન્સર ગણતી વખતે ભૂલ થઈ શકે છે. એટલે ખાસ જે રોકડિયા માર્કના આવા ચેપ્ટરો છે તેમાં નાની નાની આ બધી જ બાબતની તમારે ખાસ કાળજી રાખવાની રહેશે. તો હવે આપણને કુલ ભારિત નફો કેટલો મળવા પાત્ર થયો? તો તમે કહી શકો કે સર આપણને 6,00,000 રૂપિયા મળ્યા તે. તો જે કિંમત આપણે અંશમાં દર્શાવીશું 6,00,000 રૂપિયા. હવે કુલ ભાર કેટલો દર્શાવીશું, 10 દર્શાવીશું કે 4? તમે તરત કહેશો કે સર હમણાં જ તમે કીધું આપણે કુલ વર્ષ ધ્યાનમાં નથી લેવાના, કુલ ભાર ધ્યાનમાં લેવાનો. ભૂલે ચૂકે પણ 1, 2, 3, 4 ગણીને 4 નથી મૂકી દેવાના, કુલ ભાર દર્શાવવાનો છે ને. કુલ ભાર આપણને કેટલો મળવા પાત્ર થયો છે? 10. તો 6,00,000ને જો આપણે 10 વડે ડિવાઈડ કરીએ, ભાગાકાર કરીએ અને આપણને જે અંતિમ આન્સર મળવા પાત્ર થાય તેને આપણે ભારિત સરેરાશ નફો તરીકે ઓળખીશું. તો 6,00,000ને 10 વડે ભાગાકાર કરતા આપણને રકમ કેટલી મળવા પાત્ર થશે? તો કે સર 60,000 રૂપિયા મળવા પાત્ર થાય. તો તેને આપણે કહેશું ભારિત સરેરાશ નફો. તો પ્રશ્નમાં આપણને માહિતી કઈ માંગી હતી? કે નીચેની માહિતી પરથી ભારિત સરેરાશ નફાની રકમ શોધો. તો ભારિત સરેરાશ નફાની રકમ આપણને કેટલી મળે? 60,000. તો અહીંયા ઉદાહરણ નંબર 3 આપણું કમ્પ્લીટ. તો તમને એમ થાય કે સર પાઘડી મેળવવા માટેનું સૂત્ર છે કે ભારિત સરેરાશ નફો તેને ગુણ્યા ખરીદીના વર્ષો. પણ પાઘડી મેળવવાની માહિતી તમને પ્રશ્નમાં આપી જ નથી, અન્યથા કોઈ ખરીદીના વર્ષો પણ નથી આપ્યા. માની લ્યો તે માહિતી તમને પ્રશ્નમાં આપેલી છે, ખરીદીના વર્ષો તમને 3 આપેલા છે, તો તમારી પાઘડી શું બને? સર ખૂબ જ સરળ છે, કે ભારિત સરેરાશ નફો આપણને મળ્યો 60,000, તેને 3 વડે મલ્ટીપ્લાય કરી નાખો તો કેટલો આન્સર આવે? 1,80,000. તો ત્યાં તમારું સેકન્ડ સ્ટેપ કમ્પ્લીટ થઈ જાય. પરંતુ ઉદાહરણ નંબર 3ની અંદર તમને સેકન્ડ સ્ટેપ માંગેલ નથી, એટલા માટે તમારી સમક્ષ અહીંયા તે બાબત રજૂ કરતો નથી. પરંતુ હવે જે આપણે ઉદાહરણ નંબર 4નો અભ્યાસ કરવાનો છે
તેમાં બંને સ્ટેપનો ઉપયોગ કરીને આપણે દાખલો સોલ્વ કરવાનો થશે. ઓકે, ક્લિયર? તો ઉદાહરણ નંબર 3માં તમને ભારિત સરેરાશ નફો મેળવતા શીખી ગયા. તો હવે આપણે ઉદાહરણ નંબર 4 એક હજુ એક સમનો અભ્યાસ કરીએ, ત્યારબાદ આજનો લેક્ચર આપણે કમ્પ્લીટ કરીશું. અને સ્વાધ્યાયની અંદર બે ભારિત સરેરાશને લગતા અગાઉ તમે પ્રશ્ન નંબર 4 અને 5 સોલ્વ કર્યા હતા. આજનો લેક્ચર કમ્પ્લીટ થતાં તમારે જે પ્રશ્ન નંબર 6 અને 7 જે બંને ઉદાહરણ 3 અને 4ને અનુરૂપ આપેલા છે, જે બંને સમ તમારે જાતે હોમવર્કમાં સોલ્વ કરવાના રહેશે. ચાલો તો ઉદાહરણ નંબર 4નો પ્રથમ તો મિત્રો ખાસ પ્રશ્ન વ્યવસ્થિત રીતે સમજી લેશું. તો પ્રશ્નમાં તમને માહિતી આપી છે કે નીચેની માહિતી પરથી મીના અને ભદ્રેશની ભાગીદારી પેઢીની, એટલે મીના અને ભદ્રેશ કોઈ બે ભાગીદાર છે, તેમના વતી કોઈ ભાગીદારી પેઢી ચલાવવામાં આવે છે, અને તે પેઢીનું પાઘડીની કિંમત, તે પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના છેલ્લા 5 વર્ષના ભારિત સરેરાશ 3 વર્ષની ખરીદીને આધારે નક્કી કરો. હવે તમને ખાસ સમજાઈ જવું જોઈએ, છેલ્લા 5 વર્ષના ભારિત સરેરાશની 3 વર્ષની ખરીદી. પહેલાં તો પદ્ધતિ કઈ છે? સર, ભારિત શબ્દ આવી ગયો, સરેરાશ પણ આવી ગયો, એટલે ભારિત સરેરાશની પદ્ધતિ છે ટાઈપ નંબર 2. એટલે ભારિત સરેરાશ નફાની મદદથી આપણે પાઘડીની કિંમત મેળવવાની છે. હવે ભારિત સરેરાશ નફાની મદદથી આપણે પાઘડીની કિંમત જરૂર મેળવવાની છે, પણ પ્રશ્નમાં આપણને કેટલા વર્ષની માહિતી આપી છે? 5 વર્ષની. ખરીદીના વર્ષો કેટલા આપ્યા છે? 3. હવે સૂત્રમાં આપણે 3 જ વર્ષ ખરીદીના ધ્યાનમાં લેવાના ભૂલે ચૂકે, પણ 5 લખી નાખતા નહીં. આ તો પ્રશ્નમાં જોશે 5ના દેખાણો, સીધા 5 લખીને પાઘડી ગોતી નાખશો તો તમારો આન્સર પડશે રોંગ. એટલે ખાસ યાદ રાખવાનું, છેલ્લા જે વર્ષ આપેલા હશે અંતિમ પ્રશ્નની અંદર લાસ્ટમાં, એ જ તમારા ખરીદીના વર્ષ સાબિત થશે. હવે 5 વર્ષના ભારિત સરેરાશની 3 વર્ષની ખરીદીના આધારે મૂલ્ય મેળવવાનું છે. ખરીદીના વર્ષ 3 આપ્યા છે અને 5 વર્ષનો ડેટા આપ્યો છે. હવે જો તમને એ પ્રશ્નમાં ચોખવટ કરી જ દીધી કે ભારિત સરેરાશ નફાની પદ્ધતિથી દાખલો ગણો, તો તમારે કોઈ નિયમ નથી વિચારવાના. પરંતુ છતાં પણ જો તમને ચોખવટ ન કરી હોય, તમને આ માહિતી ભારિતની જગ્યાએ શબ્દ મૂકી દીધી હોય કે યોગ્ય સરેરાશની 3 વર્ષની ખરીદીને આધારે પાઘડીની કિંમત મેળવો, તો તમારે નિયમ લાગુ પાડવો પડે. કયો નિયમ? તો કે સર, હમણાં જ તમે સમજાવ્યો તે કે જો નફામાં ક્રમશઃ સતત વધારો હોય તો આપણે ભારિત સરેરાશનો ઉપયોગ કરવાનો, પણ જો નફામાં વધઘટ થતી હોય તો આપણે સરેરાશ નફાની પદ્ધતિનો ઉપયોગ કરવાનો થશે. હવે 5 વર્ષના ડેટામાં આપણું પ્રથમ વર્ષ છે 2012-13, 2013-14, 2014-15, 2015-16 અને 2016-17 ક્રમમાં જ વર્ષો આપ્યા છે, એટલે કોઈ પ્રશ્ન નથી. પણ જો પ્રશ્નની અંદર ઉલટ સુલટ કે રિવર્સમાં વર્ષો આપ્યા હોય, તો એને આપણે પ્રથમ ચડતા ક્રમમાં વ્યવસ્થિત દર્શાવવાના થશે. પહેલા વર્ષનો નફો કેટલો છે? 80,000. બીજા વર્ષે નફો કેટલો છે? 1,20,000. જો પહેલા કરતાં બીજા વર્ષના નફામાં શું છે? તો કે વધારો છે સર. ત્યારબાદ ત્રીજા વર્ષે નફો કેટલો છે? 1,40,000. ત્રીજા વર્ષે પણ બીજા વર્ષ કરતાં ત્રીજા વર્ષના નફામાં વધારો છે. ત્યારબાદ ચોથા વર્ષે નફો કેટલો છે? 1,60,000. તેમાં પણ વધારો જોવા મળે છે. અને 5મા વર્ષે લાસ્ટ યરમાં પણ વધારો જોવા મળે છે. તો આના ઉપરથી તમે એક તારણ કાઢી શકો કે સર, દરેક વર્ષના નફામાં ક્રમશઃ સતત વધારો થાય છે. એવું નથી કે પહેલા વર્ષે 10 વધ્યો તો 10 જ વધે, એવી કંઈ એકરૂપતા નથી જાળવાની. પણ નફો ઘટવો ન જોઈએ, નફામાં સતત ક્રમશઃ વધારો થવો જોઈએ. ત્યારે યોગ્ય પદ્ધતિ કીધું હોય તો તમારે ભારિતનો ઉપયોગ કરવાનો, અન્યથા સૂચના આપી દીધી હોય તો તમારે નિયમ લાગુ પાડવાનો નથી. અહીંયા નફામાં સતત ક્રમશઃ વધારો થાય છે, એટલે ભારિત સરેરાશનો નિયમ તો લાગુ પડે જ છે. પરંતુ પ્રશ્નમાં પણ આપણને ચોખવટ કરી દીધી છે કે ભારિત સરેરાશની નફાની પદ્ધતિનો તમારે ઉપયોગ કરવાનો છે. તો મિત્રો, આન્સર સ્ટાર્ટ કરીએ. કોષ્ટક આ રીતે તમારે બનાવી નાખવાનું છે. પહેલી કોલમ બનાવીશું વર્ષ, બીજી કોલમ બનાવીશું નફો, ત્રીજી કોલમ બનાવીશું ભાર, અને લાસ્ટ કોલમ બનાવીશું ભારિત નફાની. તો ચારે ચાર કોલમ દર્શાવ્યા બાદ પહેલી બે કોલમ જે પ્રશ્નમાં આપણને તેનો ડેટા મળવા પાત્ર થશે, વર્ષ અને નફો, તો તેની માહિતી દર્શાવી દઈએ. તો વર્ષ લખીશું 2012-13, 2013-14,
2014-15, 2015-16 અને 2016-17. તો આ ચારે ચાર વર્ષ, પાંચે પાંચ વર્ષ દર્શાવ્યા બાદ વર્ષની સાથે દરેક વર્ષનો નફો પણ આપણે લખી નાખીએ. તો પ્રથમ વર્ષનો નફો કેટલો છે? તો કે 80,000 રૂપિયા. બીજા વર્ષનો નફો કેટલો છે? તો કે 1,20,000 રૂપિયા. ત્રીજા વર્ષનો નફો કેટલો છે? તો કે 1,40,000 રૂપિયા. નેક્સ્ટ 1,60,000 અને લાસ્ટ પાંચમા વર્ષનો નફો છે 1,70,000. તે નફાનો આપણે ટોટલ કરવાનો નથી. જો સરેરાશ નફાની પદ્ધતિ હોય તો જ એનો ટોટલ આપણા માટે ઉપયોગી સાબિત થશે. અહીંયા આપણા માટે ટોટલ ઉપયોગી સાબિત થશે, પરંતુ કયા કયા? તો કે કુલ ભાર અને કુલ ભારિત નફાનો જ આપણે ઉપયોગ કરવાનો થશે. હવે મિત્રો, ભાર કઈ રીતના દર્શાવો? તો તમને એમ થાય કે સર 1, 2, 3, 4, 5 લખી નાખવા, તો અહીંયા તે જ મેથડ લાગુ પડે. પણ ખાસ જોઈ લેવાનું, વર્ષ અને નફો ક્રમશઃ ચડતા ક્રમમાં હોવો જોઈએ. પ્રથમ વર્ષમાં આપણે દર્શાવીશું 1, ત્યારબાદ 2, 3, 4 અને 5. હવે તે ભારનો પણ આપણે ટોટલ કરીશું. ભારનો ટોટલ 4 સુધી થતો તો 10, 10 ને 5, 15, એટલે આપણો કુલ ભાર બનશે 15, જેનો ઉપયોગ આપણે સૂત્રની અંદર છેદમાં કુલ ભાર દર્શાવવામાં કરવાનો થશે. હવે કુલ ભાર મળવા પાત્ર થયો, હવે આપણે દરેક વર્ષનો ભારિત નફો મેળવીએ અને ત્યારબાદ કુલ ભારિત નફો આપણે પ્રાપ્ત કરીશું. તો હવે તમને આન્સર આવડતા હશે, કેલ્સીમાં તમે કેલ્ક્યુલેશન કરી શકો છો. હું અહીંયા ડાયરેક્ટ આન્સર મૂકું છું. 80,000 × 1 એટલે પહેલા વર્ષનો ભારિત નફો મળે 80,000. 1,20,000 × 2 એટલે 12 × 2 = 24. બીજા વર્ષનો ભારિત નફો મળે 2,40,000 રૂપિયા. ત્રીજા વર્ષે 1,40,000 × 3. 1,40,000 × 3 એટલે કે 1,74 આપણો આન્સર બનશે. કેટલો બનશે? તો કે 4,20,000. 10 × 2 = 20, 10 × 3 = 30, 4 × 3 = 12. એટલે 30 × 12 = 42. એટલે આપણો આન્સર બનશે 4,20,000. ત્યારબાદ 1,60,000 × 4. 16 × 32, 32 × 64. એટલે આપણો આન્સર બનશે 6,40,000. ત્યારબાદ 1,70,000 × 5. 1,70,000 × 5 જેનો આન્સર આપણો બનશે 7×5 = 35. 35 × 2 = 5,00,000. એટલે આપણો આન્સર બનશે 8,50,000. તમારી પાસે કેલ્સી હશે, કેલ્સીનો ઉપયોગ કરીને આંકડાકીય માહિતી તમે પ્રાપ્ત કરી શકો છો. ઓકે, ચાલો તો ભારિત નફાનો ટોટલ કરીએ. 80,000 + 2,40,000 + 4,20,000 + 6,40,000 અને ત્યારબાદ લાસ્ટ પ્લસ કરવાનું થશે 8,50,000, જે પાંચે પાંચ અમાઉન્ટનો ટોટલ કરતાં તમારો આન્સર બનશે 22,30,000. તો આપણને કુલ ભારિત નફો મળવા પાત્ર થયો 22,30,000. તો આપણો આન્સર શું બને? તો કે 22,30,000 ને સર 15 વડે ભાગી નાખો અને જે રકમ મળવા પાત્ર થાય તેને આપણે ભારિત સરેરાશ નફા તરીકે ઓળખીશું. પણ ત્યાં આપણો આન્સર કમ્પ્લીટ નથી થઈ જતો. પ્રશ્નની અંદર આપણને 3 વર્ષ ખરીદી નાખીધા છે અને જે આન્સર મળે તેને 3 સાથે મલ્ટીપ્લાય કરવામાં આવે ત્યારબાદ આપણને પાઘડીનો આન્સર મળવા પાત્ર થશે. તો હવે આપણે સૂત્ર દર્શાવીએ કે ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. તો કુલ ભારિત નફો આપણને કેટલો પ્રાપ્ત થયો? તો કે 22,30,000. 22,30,000. હવે ભૂલે ચૂકે પણ અહીંયા તમારે છેદમાં 5 વડે ડિવાઈડ નથી કરવાના, કુલ વર્ષ નથી લખવાના, કુલ ભાર દર્શાવવાનો છે. અને કુલ ભાર આપણને મળવા પાત્ર થયો છે 15. તો 22,30,000 ને તમે 15 વડે જો ડિવાઈડ કરો તો તમારો આન્સર કંઈક પોઈન્ટમાં આવશે. કેલ્સીમાં તમે જોઈ શકો કે 1,48,666.6666 કરીને આવશે. પણ એ 66 છે એટલે 0.5 કરતાં વધારે ફિગર છે, તો આગળનો 1 પોઈન્ટ ડિઝિટ તમે પ્લસ કરી શકો. એટલે કે તમે 1,48,666.67 લખી શકો. 1,48,666
666.66 પણ આ આન્સર પણ આપણે પોઈન્ટ માં નહીં રાખે, તે 67 છે તેને આ બાજુ પોઈન્ટ માં એક પ્લસ ડિજિટ કરી નાખીએ, એટલે આપણો આન્સર બનશે 148,667 રૂપિયા, જેને આપણે કહેશું ભારિત સરેરાશ નફો। तो भारित सरेराश नफो अपन प्राप्त थयो 148,667। सम कम्प्लीट नहीं थत, हजू अपने 3 वर्ष खरीदीना आपेला है, तो 3 वर्ष खरीदीना वर्षों उपयोग कर अपने पाघड़ीनु सूत्र के पाघड़ी बराबर भारित सरेराश नफो तेने गुणिया खरीदीना वर्षों ते बने ने मल्टिप्लाय करता अपने जे आंसर मळवापात्र थशे जेने आपणे पाघड़ी तरीके ओळखीशुं। तो अहीं हूँ सूत्र दर्शावुं छुं के पाघड़ी बराबर भारित सरेराश नफो तेने गुणिया खरीदीना वर्षों अथवा तो खरीदीना वर्षों की संख्या। तो भारित सरेराश नफो आपने के प्राप्त थयो, तो के 148,667 अने आपने खरीदीना वर्षों के आपी दीधा छे, तो के 3, तो 148,667 ने 3 वडे मल्टिप्लाय करो એટલે તમારો આન્સર થશે 446,001 રૂપિયો। હવે મિત્રો 1 રૂપિયો પ્લસ શું કામ આવ્યો ખબર? તો આપણે જે 66 ના 67 કર્યા હતા એનો ફિગર અમાઉન્ટ 1 રૂપીઝ આવ્યો। જો તમારો આન્સર 446,000 આવે તો પણ રાઈટ ગણાશે, અને 446,000 ને 1 રૂપીઝ જો તમે આન્સર દર્શાવો તો પણ આન્સર તમારો રાઈટ જ છે, જેને મિત્રો આપણે પાઘડી તરીકે ઓળખીશું। એટલે મિત્રો આ રીતે તમારી ભારિત સરેરાશ નફાની પદ્ધતિની મદદથી તમે પાઘડીનું મૂલ્ય મેળવી શકો છો। ક્લિયર? હવે સ્વાધ્યાયની અંદર 2 પ્રશ્નો આપેલા છે, પ્રશ્ન નંબર 6 અને પ્રશ્ન નંબર 7, જેમાં ઉદાહરણ નંબર 3 અને ઉદાહરણ નંબર 4ની મેથડનો ઉપયોગ કરીને જ તે દાખલાઓ તમારે જાતે સોલ્વ કરવાના રહેશે। હવે જ્યારે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળીશું ત્યારે આપણે પદ્ધતિ નંબર 3 અધિક નફાની પદ્ધતિની મદદથી પાઘડીનું મૂલ્ય મેળવીશું। ઓકે, થેન્ક યુ।